હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય વિજ્ઞાન એકમ કસોટી ઓગસ્ટ 2022નું આપણે 25 ગુણનું 100% સચોટ પેપર સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છે, એટલે ખાસ આ વિડીયોની અંત સુધી જોતા રહેજો અને ચેનલ પણ આવો તો ખાસ સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી દરેક વિષયના પેપર સોલ્યુશનના વિડીયો સૌપ્રથમ તમને મળતા રહે। વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ પ્રશ્ન નંબર 1 તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, જે બધા પ્રશ્નો એક એક માર્ક્સના છે। કોષ સ્વાદ રજૂ કરનાર વૈજ્ઞાનિક કોણ હતા? તો એની અંદર જવાબ આવશે સ્લેડન અને સ્વન। બરાબર છે, હું સ્ક્રીન ઉપર તમને એ લખીને બતાવું છું, સ્લેડન અને સ્વન જેમણે કોષવાદ જે છે એ રજૂ કર્યો હતો। તો તમારે આ રીતે ખાલી નામ લખવાનું છે। આગળ પ્રશ્ન નંબર 2 છે, જેની અંદર કીધું છે કે ભાઈ મીટર પર સેકન્ડ સ્ક્વેર એ કઈ ભૌતિક રાશિનો એકમ છે? તો એ પ્રવેગ આવશે। પણ તો તમને એમ કે મીટર પર સેકન્ડ તો એ વેગ, યાદ રાખજો મીટર પર સેકન્ડ સ્ક્વેર એટલે પ્રવેગ, પણ મીટર પર સેકન્ડ પૂછે તો વેગ। બરાબર છે, આ ખાસ તમને યાદ હોવું જોઈએ। આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 3, આપેલ વિધાન સાચું છે કે ખોટું તે જણાવવાનું છે। અહીંયા તમને એમ કીધું છે કે જો વિધાન ખોટું તો એને સુધારીને ફરીથી લખો। નિલંબિત કણોને નરી આંખે જોઈ શકાતા નથી, તો આ વિધાન તદ્દન ખોટું છે। કેવું છે? 100% વિધાન કેવું છે? ખોટું છે। સાચું વિધાન શું આવે? નિલંબિત કણોને નરી આંખે જોઈ શકાય છે, એટલે તમારે લખવાનું કે આ વિધાન ખોટું છે। પછી બીજો મુદ્દો પાડવાનો કે ભાઈ સુધારેલું વાક્ય એમાં લખવાનું નિલંબિત કણોને નરી આંખે જોઈ શકાય છે। આગળ જોઈએ પ્રશ્ન નંબર 4, વિકલ્પ છે બરાબર, નીચેનામાંથી કયું પરિબળ કુદરતમાં ભૂમિ નિર્માણની પ્રક્રિયામાં ભાગ ભજવતું નથી? તો સૂર્ય, પાણી અને પવન આ 3 જે છે ભૂમિના નિર્માણમાં ભાગ ભજવે છે, જ્યારે પોલિથીન બેગ એ ભૂમિના નિર્માણમાં ભાગ ભજવતું નથી, એ તો ભૂમિ માટે પ્રદૂષણરૂપ હોય છે। એટલે જવાબ શું આવશે? ઓપ્શન ડી, ભાગ ભજવતું નથી પોલિથીન બેગ। ક્લિયર? ચલો હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો આગળ 2 ગુણના પ્રશ્નો, ટોટલ 4 પ્રશ્નો છે એટલે તમને અહીંયા 8 માર્ક્સ મળશે। પ્રશ્ન નંબર 5, નીચે પૈકી કયો પદાર્થ ટિંડલ અસર દર્શાવશે? તો તમને અહીંયા 4 પદાર્થ આપ્યા છે, મીઠાનું દ્રાવણ, દૂધ, કોપર સલ્ફેટનું દ્રાવણ, સ્ટાર્ચનું દ્રાવણ। તો દૂધ જે છે એની અંદર ટિંડલ અસર જોવા મળે, બરાબર છે, તો એના વિશે તમારે લખવાનું છે ભાઈ ટિંડલ અસર સામાં જોવા મળશે તો અહીં દૂધમાં જોવા મળશે। આગળનો જે પ્રશ્ન છે પ્રશ્ન નંબર 6 એ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, નીચે આપેલ માહિતીને અનુરૂપ અંગિકાઓના નામ લખવાના છે। સિમ્પલ છે, પહેલું છે કોષનું શક્તિગર, કોષનું પાવર હાઉસ, તો શું આવે? કણાભસૂત્ર। યાદ રાખજો પહેલામાં શું આવશે? કોષનું શક્તિગર, તો એમાં જવાબ આવશે કણાભસૂત્ર। બીજું છે કોષનો પરિવહન માર્ગ, તો કોષનો પરિવહન માર્ગ તો એમાં આવે અંતઃકોષ રસ જાળ। એમાં કઈ અંગિકા આવે જેમાં કોષનો પરિવહન માર્ગ તરીકે ઓળખાય છે? તો એમાં આવશે અંતઃકોષ રસ જાળ। ક્લિયર? ચલો કોષની પાચક કોથળીઓ, તો એમાં કઈ અંગિકા આવશે? લાઇસોઝોમ। કોષની પાચક કોથળીઓ આવશે લાઇસોઝોમ। ત્યાં કોષનું રસોડું, જો કોષનું શક્તિ કરે એટલે કણાભસૂત્ર, કોષનું રસોડું એટલે હરિતકણ, ખાસ યાદ રાખજો। શું આવશે ભાઈ? હરિતકણ। ક્લિયર? 2 માર્ક્સના પ્રશ્ન છે, એકદમ સહેલા છે એટલે ખાસ તૈયાર કરી દેજો। હવે આગળ જે પ્રશ્ન નંબર 7, ઝડપ અને વેગ વચ્ચેનો તફાવત આપો, એના પછી નીચે 8 નંબરનો જે પ્રશ્ન છે ભૂમિ સારણ, જમીન ધોવાણ અટકાવવા માટેના ઉપાયો જણાવવાના છે, તો એ બંને પ્રશ્નો ખાસ તૈયાર કરી દેજો તમે વિદ્યાર્થી મિત્રો। સ્ક્રીન ઉપર તમે જવાબ જોઈ શકો છો, ઝડપ અને વેગ વચ્ચેનો જે તફાવત છે એ આપણે અહીં દર્શાવેલ છે। પહેલાં તો ઝડપ જે છે એની અંદર શું લખવાનું, તો એની વ્યાખ્યા લખવાની કે ભાઈ પદાર્થે એકમ સમયમાં કાપેલા અંતરને પદાર્થની ઝડપ કહે છે, જ્યારે વેગમાં શું આપે? એકમ સમયમાં પદાર્થે કરેલ સ્થાનાંતરને પદાર્થનો વેગ કહે છે। આ સૂત્ર ખાસ યાદ રાખવાનું એટલે આપણને વ્યાખ્યા આવડે। એકમ સમયે પદાર્થે કાપેલું અંતર તો એને ઝડપ કહેવાય, પરંતુ એકમ સમયમાં પદાર્થે કરેલું સ્થાનાંતર તો એને શું કહેવાય? વેગ કહેવાય। ચલો આ 2માં ખબર પડી ગઈ, 2 મુદ્દા ક્લિયર થઈ ગયા, એક સૂત્ર અને એક વ્યાખ્યાના। ત્રીજો મુદ્દો શું લખવાનો? ઝડપ એ અદિશ રાશિ છે, જ્યારે વેગ એ સદિશ રાશિ છે, બરાબર। ત્યારબાદ છેલ્લે ચોથો મુદ્દો લખવાનો, 2 ગુણમાં 4 મુદ્દા તમારે લખવા હોય તો લખી દેવાના, બરાબર, એકદમ સિમ્પલ છે। ઝડપ જે છે એ ધન અથવા શૂન્ય હોઈ શકે, પરંતુ ઋણ ક્યારેય ના હોય, અને વેગ જે છે ને એ ધન પણ હોય, ઋણ પણ હોય અને શૂન્ય પણ હોઈ શકે છે। આ યાદ રાખજો ખાસ, ઝડપ જે છે ધન અને શૂન્ય હોઈ શકે, પરંતુ ઋણ ક્યારેય ના હોય, અને વેગ જે છે ધન પણ હોય, શૂન્ય પણ હોય અને ઋણ પણ હોઈ શકે। ક્લિયર? આમાં તફાવત ખાસ તૈયાર કરી દેવાનો છે। હવે ભૂમિનું ધોવાણ, જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો, તો એમાં તમારે 5 ઉપાયો ખાસ લખવા પડે, કારણ કે 2 માર્ક્સનો પ્રશ્ન છે એટલે 4 મુદ્દા લખવા પડે। પહેલું શું લખીશું? તો સિમ્પલ છે, વૃક્ષારોપણ કરવું જોઈએ, ઘાસની રોપણી કરવી જોઈએ,
ખેતરની પડતે પાળા બનાવવા અને પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ. નદી કિનારે મોટા પથ્થરોની આડશો ગોઠવવામાં આવે. પર્વતીય વિસ્તારમાં ધાબા ખેતી પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ. તો આ જમીન ધોવાણા અટકાવવા માટેના ઉપાયો છે, ખાસ તૈયાર કરી દેજો. મોસ્ટ આઈએમપી છે અને આ પ્રશ્ન દર વખતે પૂછાતો હોય છે અને આ વખતે પણ પૂછવાનો છે, ખાસ યાદ રાખજો. હવે વિદ્યાર્થી મિત્રો, વાત કરીએ વિભાગ સી, જેની અંદર 3x3 પ્રશ્નો છે, એટલે ટોટલ 9 માર્ક્સનો પ્રશ્ન છે, બરાબર છે. જેની અંદર પ્રશ્ન નંબર 9 તમે જોઈ શકો છો. સુરેખ પથ પર અચળ પ્રવેગી ગતિ માટેનું સમીકરણ વી બરાબર યુ પ્લસ એટી આલેખની મદદથી, તો તમારે પહેલાં તો આલેખ દોરવાનો છે અને એની મદદથી આખું સમીકરણ જે છે એ સાબિત કરવાનું રહેશે, બરાબર છે. આપણે પછી આનો આન્સર જોઈશું. પહેલાં પ્રશ્ન નંબર 10 જે છે એમાં શું કીધું છે કે પ્રાણી કોષની નામ નિર્દેશનવાળી સ્વચ્છ આકૃતિ દોરો, એટલે તમારે આકૃતિ દોરવાની છે અને એનું નામ નિર્દેશન કરવાનું છે ખાલી, જેના 3 માર્ક્સ છે. તમે વિદ્યાર્થી મિત્રો તમારી મોબાઈલની સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો, આ રીતે તમારે પ્રાણીકોષની આકૃતિ દોરી દેવાની છે, બરાબર છે. મેં જે રીતે અહીંયા બતાવેલ છે ફોટોમાં એ રીતે તમારે દોરવાની છે. ચોપડીમાં પણ આવી મસ્ત રીતે આપેલી છે, પણ તમને દોરવામાં ખબર પડે એટલા માટે મેં જાતે દોરીને મેં તમને અહીંયા બતાવી છે કે આ રીતે તમે દોરી શકો છો. એટલે ખાસ 2-3 વાર પ્રેક્ટિસ કરીને દોરીને તૈયાર કરી દેજો. આગળ પ્રશ્ન નંબર 11, જળ પ્રદૂષણ એટલે શું, જળ પ્રદૂષણની અસરો જણાવો, બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો આ સંપૂર્ણ પેપરના દરેક પ્રશ્નોના જવાબો લખેલી PDF ડાઉનલોડ કરવી હોય તો એની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે, ત્યાંથી PDF ડાઉનલોડ કરી દેજો, જેથી દરેક પ્રશ્નોના જવાબો લખેલી PDF તમને મળી જશે અને ખાસ તૈયાર કરી દેજો. છેલ્લો વિદ્યાર્થી મિત્રો વિભાગ ડીનો 4x4 પ્રશ્ન છે કે ભાઈ મિશ્રણના અલગીકરણ માટેની પદ્ધતિ જણાવો. તો ટોટલ આપણે પદ્ધતિમાં કઈ કઈ આવે તો હું બોલું છું, ખાસ ધ્યાન રાખજો. હાથથી ચૂંટવું, ગાળણ, સેન્ટ્રીફ્યુગેશન, બાષ્પીભવન, સ્ફટિકીકરણ, સાદું નિશ્ચયન, પછી ઉધ્વપાતન, ક્રોમેટોગ્રાફી, ચુંબકીય અલગીકરણ. આ બધી અલગીકરણ માટેની હું પદ્ધતિના નામ બોલ્યો, આ નામ લખવાના છે અને એમાં ઉધ્વપાતન પદ્ધતિની આકૃતિ સહિત આકૃતિ પહેલાં દોરવાની છે, નામ નિર્દેશન કરવાનું છે અને એની સમજણ આપવાની છે, ક્લિયર. એટલે હું પહેલાં જે નામ બોલ્યો પદ્ધતિના 9-10 પદ્ધતિ છે એ લખી દેવાની અને પછી ઉધ્વપાતન વિશે સમજૂતી આપવાની છે. આના જવાબ લખેલી PDF જે છે એની લિંક નીચે ડિસ્ક્રિપ્શન મળે છે, ત્યાંથી તમને ખાસ PDF ડાઉનલોડ કરી દેજો. અન્ય વિષય ગુજરાતી છે, સામાજિક વિજ્ઞાન છે, ગણિતના પેપર સોલ્યુશનની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે તો એ પણ જોઈ લેજો. વિડીયો ગમે તો લાઇક કરજો, ચેનલ પર આવતો ખાસ ચેનલ સબસ્ક્રાઈબ કરી વધુમાં વધુ આ વિડીયોને શેર કરજો.